हेलो ऑल माय डियर स्टूडेंट्स, हवे आपणे आजना आ सेशनमां યંગેની વાત કરવાના છે કે જે ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો છે એમના ગણિતના સિલેબસમાં પ્રકરણ 13 એટલે કે જે પૃષ્ઠફળ અને ઘનફળ છે એમનો સ્વાધ્યાય 13.1 નો મેઇન પ્રશ્ન એટલે કે દાખલા નંબર 4 થી 6 એટલે કે 4 5 અને 6 એમને કઈ રીતે સોલ્વ કરવાના છે એમની વાત આપણે આજના સેશનમાં કરવાના છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ દાખલા નંબર 4 ની। तो एमनी अंदर आपने शू कहे से? तो के 7 सेंटीमीटर बाजूना मापवाड़ा समघरनी ऊपर अर्धगोलक मुकेल छे। तो अर्धगोलकनो महत्तम व्यास शू होई सके? आ रीते बनेला पदार्थनु कुल पृष्ठफळ शोधो। तो हवे मित्रों आपने एक शू आपेलू छे? तो के समघरनी लंबाई केटली? तो के 7 सेंटीमीटर। हवे मित्रों एटले के जे समघन छे એમના ઉપર બંધ બેસતો અર્ધગોલક ગોઠવવામાં આવે છે। તો એમનો મતલબ એમ થયો કે જેટલી સમઘનની લંબાઈ હશે એટલો જ અર્ધગોલકનો વ્યાસ થશે। એટલા માટે અર્ધગોલકનો વ્યાસ પણ કેટલો? તો કે 7 સેન્ટીમીટર। તો હવે વ્યાસ મળે તો એના ઉપરથી આપણે ત્રિજ્યા પણ મળી જશે। એટલા માટે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 7/2 સેન્ટીમીટર। હવે પદાર્થના કુલ પૃષ્ઠ માટેની વાત કરતા હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળ લેવું પડે પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને એમાંથી આપણે અર્ધગોલક છે એમનો જે પાયો જે કેવો હશે? તો કે વર્તુળાકાર। તો એમનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું રહેશે। એટલા માટે સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L² થશે પ્લસ એઝ ઇટ ઇઝ એમનમ, અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે 2πr² માઇનસ અર્ધગોલકનો જે પાયો હશે એ કેવો હશે? તો કે વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે πr². તો મિત્રો 6L² એ તો એઝ ઇટ ઇઝ એમનમ રાખવાના છે, ત્યારબાદ 2πr² માંથી 1πr² બાદ થાય તો શું વધે? પ્લસ πr². તો હવે મિત્રો આપણે કિંમત મૂકીએ તો 6 એમને ગુણ્યા આજે L એટલે કે સમઘનની લંબાઈ ઈ આપેલી છે આપણને 7 સેન્ટીમીટર। એટલા માટે 6 ગુણ્યા 7 નો વર્ગ કરવામાં આવશે પ્લસ એઝ ઇટ ઇઝ એમનમ, અને પાઈ ની કિંમત આપેલી નથી એટલા માટે 22/7, અને ત્રિજ્યા કેટલી મળે છે આપણને? 7/2। તો હવે મિત્રો શું કરીએ, સાદરૂપ આપતા જઈએ તો 6 ના એઝ ઇટ ઇઝ એમનમ 7 નો વર્ગ 37/49, અને 22/7 એ બી એમનમ, અને 7/2 એનો વર્ગ છે એટલા માટે આપણે બે વાર લખીશું 7/2 ગુણ્યા 7/2। હવે તો કે આ જે છેદ ઉડશે કે 6 ગુણ્યા 49 કરવામાં આવે એટલે 294 પ્લસ એઝ ઇટ ઇઝ એમનમ, અને 7/7 કેન્સલ થઈ જાય અને 11/22, તો હવે વધે શું? 11/77 અને એના છેદમાં 2। તો હવે મિત્રો આપણે આ જે બીજું છેલ્લું સ્ટેપ છે એમની અંદર લસાઅ લેવાનો થશે। શા માટે? કારણ કે 294 ના છેદમાં કાંઈ ના હોય એટલે 1 છે। તો હવે આપણે લસાઅ કેટલો આવે? તો કે 2। તો હવે મિત્રો એમની અંદર આ 294 ના છેદમાં મારે 2 જોતા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે। તો અંશમાં પણ આપણે 2 વડે ગુણવાના, એટલા માટે 2 ગુણ્યા 294 એટલે થઈ જશે 588। અને બીજું પદ છે એમના છેદમાં તો ઓલરેડી 2 છે એટલા માટે આપણે ગુણવાના નહીં પડે। હવે શું કરવાનું? તો કે 294 ગુણ્યા 2 એટલે 588 પ્લસ 77। શા માટે? કારણ કે બંનેના છેદ સરખા છે એટલા માટે આપણે એક વાર લખીએ। હવે 588 પ્લસ 77 કરવામાં આવે એટલે મળશે આપણને 665। 665 અને એના છેદમાં 2 એટલે બંનેનો ભાગાકાર કરીએ તો આપણને મળે છે 332.5, અને આપણને આ જે બી લંબાઈ ને વ્યાસ ને ત્રિજ્યા બધું મળે છે એ આપણને સેન્ટીમીટરમાં મળે છે। તો આપણને આ જે પૃષ્ઠફળ મળે છે એ શેમાં મળશે? સેન્ટીમીટર સ્ક્વેરમાં। તો મિત્રો આ રીતે જે પદાર્થ હતો એમનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે? તો કે 332.5 સેન્ટીમીટર। તો મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 4 છે એમને સોલ્વ કરવાનો છે। હવે આપણે વાત કરીએ દાખલા નંબર 5 ની। એમની અંદર સમથિંગ આ જ દાખલો છે
પણ ઓની અંદર કિંમત હતી અને આની અંદર આપણે કિંમત નથી મૂકવાની, ખાલી સાદરૂપ આપવાનું છે. ચાલો ચેક કરીએ કે એમની અંદર કહે છે કે એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો હવે એમની અંદર મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે, શું કે જ્યારે પૃષ્ઠફળની વાત થતી હોય એટલે કે ક્ષેત્રફળની વાત થતી હોય અને એમાં જો આપણે કાપવાનું આવે ત્યારે સપાટીમાં વધારો થશે, હંમેશને માટે યાદ રાખવાનું છે. અને જ્યારે ઘનફળ હોય ત્યારે એમની અંદર ઘટાડો થશે. ચાલો ઘનફળની તો આપણે પછી વાત કરવાની છે, અહીં આપણે ક્ષેત્રફળની વાત કરીએ. તો એમની અંદર મિત્રો આપણને આપેલું છે અર્ધગોલકનો વ્યાસ કેટલો, તો કે L. અને મિત્રો બીજું આપણને કહે છે કે અર્ધગોલકનો વ્યાસ એ સમઘનની બાજુના માપ બરાબર છે, એટલે કે સમઘનની લંબાઈ પણ કેટલી મળે, તો કે L સેન્ટીમીટર. ઓકે, તો હવે તો કે સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે તો સપાટીની અંદર વધારો જે થશે એ પણ કેટલો થશે, તો કે અર્ધગોલકની વક્ર સપાટી જેટલો. તો ચાલો મિત્રો, તેથી બાકી રહેલ કુલ પૃષ્ઠફળ માટેની વાત કરવી હોય તો પદાર્થના કુલ પૃષ્ઠફળ માટે સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એમાંથી આપણે અર્ધગોલકનો પાયો છે એનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહેશે. તો હવે હમણાં જ આપણે જોયું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L² + એઝ ઇટ ઇઝ એમનમ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² - અર્ધગોલકનો પાયો કેવો હશે, હમણાં જ વાત કરી આપણે કે વર્તુળાકાર અને વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² તો હવે 6L² એઝ ઇટ ઇઝ એમનમ 2πr² - πr² એટલે શું થશે πr² હવે આપણે કિંમત મૂકીએ 6L² એ તો એઝ ઇટ ઇઝ એમનમ πv એમનમ અને આપણને જે અર્ધગોલક છે એમની ત્રિજ્યા કેટલી, તો કે L/2 એટલા માટે L/2 નો વર્ગ કરીએ. તો હવે શું કરવાનું 6L² એ તો એઝ ઇટ ઇઝ અગેન એમ જ રાખવાના છે πv એમનમ અને આપણે L નો વર્ગ કરીએ એટલે L² એના છેદમાં 2 નો વર્ગ કરીએ એટલે 2 2 4 થઈ જશે. હવે બંનેનો લસા લઈએ તો લસા કેટલો આવે 4. તો મિત્રો 6L² ના છેદમાં આપણે 4 જોતા હોય તો આપણે 4 વડે ગુણીએ તો અંશમાં પણ આપણે 4 વડે ગુણવાના, એટલા માટે 4 6 24L² એના છેદમાં 4 + πL² અને એના છેદમાં તો ઓલરેડી 4 છે એટલા માટે આપણે નહીં ગુણવાના. તો હવે બંનેના છેદ સરખા થઈ ગયા એટલે એકવાર લખવાના, એટલે કે 24L² + πL² અને એના છેદમાં 4. તો હવે મિત્રો બંને પદમાંથી કોમન શું નીકળે, તો કે 1 ના છેદમાં 4 અને 24L² માં પણ L² છે અને πL² માં પણ L છે તો એટલા માટે આપણે 1 ના છેદમાં 4 L² કોમન કાઢીએ તો શું વધશે 24 + π. ઓકે, તો મિત્રો આ રીતે આપણને આ ક્ષેત્રફળ મળે છે એ કેટલું મળે છે, તો કે 1 ના છેદમાં 4 L² કૌંસમાં 24 + π. ઓકે, તો મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 5 છે એમને સોલ્વ કરવાનો છે. હવે મિત્રો વાત કરીએ આપણે દાખલા નંબર 6 ની, તો એમની અંદર આપણને કહે છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાવેલ હોય તે રીતનો છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારની કેપ્સ્યુલ છે. હવે કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે અને તેમનો વ્યાસ છે 5 મિલીમીટર. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો હવે મિત્રો એમની અંદર કેપ્સ્યુલનો આકાર કેવો છે, તો કે નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવેલ હોય તેવો. તો હવે એમની અંદર કેપ્સ્યુલ છે એમની લંબાઈ તો કે 14 મિલીમીટર અને એમનો વ્યાસ આપેલો છે 5 મિલીમીટર. તો હવે મિત્રો નળાકારની ઊંચાઈની આપણે વાત કરવી હોય તો નળાકાર છે એમની અંદર કુલ લંબાઈ આપેલી છે 14 અને એમાંથી આપણે બંને બાજુનો જે અર્ધગોલક છે એમની ત્રિજ્યા એને આપણે બાદ કરી લઈએ એટલે આપણને મળશે નળાકારની ઊંચાઈ h = 14
माइनस बे गुणिया बे पॉइंट पांच। तो हवे मित्रों चौदह माइनस बे गुणिया बे पॉइंट पांच करिए एटले मळे पांच। तो चौदह माइनस पांच करिए एटले आपणने मळशे नौ। तो मित्रों नळाकार की ऊंचाई केटली मळे छे तो के नौ सेंटीमीटर नौ मिलीमीटर। अने कैप्स्यूल ना पृष्ठफळ माटेनी वात करता होय तो नळाकार की वक्र सपाटीनुं क्षेत्रफळ प्लस बन्ने बाजू अर्धगोलक छे एटला माटे बे गुणिया अर्धगोलकनी वक्र सपाटीनुं क्षेत्रफळ। तो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ 2 पाई आर एच प्लस एज इट इज एमनो बे गुणिया अर्धगोलकनी वक्र सपाटीनुं क्षेत्रफळ थाय 2 पाई आर स्क्वेर। हवे बन्ने पदमांथी कॉमन शुं निकळे तो के 2 पाई आर कॉमन निकळशे तो वधे शुं एच प्लस 2r। तो फाइनली आपणने स्टेप मळे छे 2 पाई आर કૌંસમાં h પ્લસ 2r। તો હવે મિત્રો આમની અંદર જ જે સૂત્ર મળે છે એમની અંદર કિંમત મૂકીએ તો 2 પાઈ r કૌંસમાં h પ્લસ r ની અંદર કિંમત મૂકીએ તો 2 એઝ ઇટ ઇઝ એમનો પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 અને ત્રિજ્યા 5 ના છેદમાં 2। કેવી રીતે? તો કે આપણને વ્યાસ આપેલો હતો 5 મિલીમીટર તો ત્રિજ્યા જોતી હોય તો 5 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે ત્રિજ્યા r બરાબર 5 ના છેદમાં 2 મિલીમીટર। હવે h ઊંચાઈ કેટલી? તો કે નળાકારની ઊંચાઈની વાત કરવાની છે એટલા માટે h બરાબર 9 મૂકવાના રહેશે પ્લસ as it is m નમ 2 ગુણ્યા ત્રિજ્યા 5 ના છેદમાં 2 થશે। હવે મિત્રો આ છેદ ઉડશે 2 ને 2 કેન્સલ થઈ જશે 22 5 110 એના છેદમાં 7 અને આ કૌંસની અંદર જે 2 અને 2 છે એ કેન્સલ તો વધે શું 9 પ્લસ 5 9 પ્લસ 5 કરવામાં આવે એટલે 14 અને અગેન છેદ ઉડે છે 7 2 ને 14। તો હવે મિત્રો 110 ગુણ્યા 2 કરીએ એટલે આપણને મળશે 220 અને આપણને બધા જે માપ આપેલા છે મિલીમીટરમાં આપેલા છે તો આ 220 મળશે એ પણ સેમાં તો કે મિલીમીટર સ્ક્વેરમાં। તો મિત્રો આ રીતે આપણને કેપ્સ્યુલ છે એક કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ કેટલું મળે છે 220 મિલીમીટર સ્ક્વેર। તો મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 4 5 અને 6 ને સોલ્વ કરવાના છે। તો જો મિત્રો આપણી ચેનલને પહેલી વાર નિહાળો છો તેને લાઈક સબસ્ક્રાઇબ અને નીચે આપેલા બે લાઈકન ઉપર ક્લિક કરીએ જેથી કરીને આપણો નવો અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ બાય।